નાયરોબી ની અંદર સ્વામિનારાયણ મંદિર માં પૂજારી તરીકે 3 વર્ષ સુધી પૂજા આરતી કરે, સત્યનારાયણ ની કથા કરે, વધારાના સમયમાં કોક ના જોશ જોઈ દે. નાયરોબી ના ઈસ્ટ આફ્રિકાના લોકોના દિલ જીતી લીધા આ જુવાની. 16 વર્ષ નો જુવાન કે ભાવણ બહુ હોશિયાર છે, ભાઈ કથા કરવા આવજો. 3 વર્ષ આમ આયલું, 3 વર્ષ પછી 19 વર્ષની ઉંમર થઈ પોતાનો દેશ હામરો, વતન હામરો. કિસ્મત મેં પ્રદેશ તો વતન કો યાદ ક્યાં કરના, જ્યાં કોઈ નહીં અપના વહાં રો રો કે ફરિયાદ ક્યાં કરના. સ્વામી મને એક વખત મારા દેશ જવા દો, મારો લગ્ન ની ઉંમર થઈ ગઈ. સ્વામી કે અહીંથી જાય પછી પાછા તારા વિઝા નહીં થાય, એટલે પરાણે અહીંથી ઝઘડીને કે કઈ વાંધો નહીં, એક વાર તો જવું. 3 વર્ષ પછી આ માણસ પાછો માથક આવે. અહીં તો કઈ ખાવા પીવા હતું નહીં, માતા પિતા ખૂબ ગરીબ હતા. મા બાપા કીધું કે બેટા પાછો ક્યાં આવ્યો, તો બાપુજી તમને મળવા માંડે. તો બેટા અહીં ક્યાં કઈ ધંધામાં હારા પાણી, પાછો વયો જા. પાછો સ્વામી તો બોલાવે એમ હતા નહીં, મંદિરમાં તો રાખે એમ હતા નહીં. સાંભળજો, અનહેપી મુમેન્ટ્સ ટુ બી બ્લેસિંગ ફોર ધ ફ્યુચર, એટલા ગોખેલું છે પણ સાચું છે. હું અંગ્રેજી થોડુંક એટલે બોલું છું કે નવી પેઢીને એવું ન લાગે કે આ બિચારો દુઃખના માર્યો કલાકાર થયો છે. 1000 miles of journey starts with a single step. હજારો માઇલ ની યાત્રા એક નાનકડા કદમ થી શરૂ થાય છે. 1980 માં જુવાન પાછો આવે નાયરોબી ની અંદર અને નાની એવી સ્ટીલ ની એક દુકાન કરે, ડીલરશીપ ની એક દુકાન કરે. સ્ટીલ ની દુકાન પછી એક છોકરી સાથે, કશ્મીરી બ્રાહ્મણ ની છોકરી સાથે લગ્ન કરે. 1984 ની અંદર એ પોતાનું દેવકી સ્ટીલ નામનું એક નાનું એવું ફર્મ બનાવે. અને મિત્રો મને કહેતા ગૌરવ થાય છે કે 2014 ના ફોર્બ્સ ના મેગેઝિન માં 4500 કરોડ નો આસામી બની અને પહેલો કાઠિયાવાડી તરીકે જો કોઈ ઉભો હોય તો નરેન્દ્ર રાવલ ઉર્ફે ગુરુ છે. પોતાના ઘરના 2 હેલિકોપ્ટર છે અને આ ભાઈડો હેલિકોપ્ટરમાં 2 કલાક બેઠેલો છે. મારો આ જીગરજાન મિત્ર છે. 4500 કરોડ નો આસામી, કેન્યાની ગવર્નમેન્ટ પાસે 3500 માણસ છે અને નરેન્દ્ર રાવલના દેવકી સ્ટીલ પાસે 4500 માણસો કામ કરે છે. સાહેબ ત્યાંની સરકાર કેન્યાના શિલિંગ નો ભાવ નરેન્દ્ર રાવલ ને પૂછીને આગળ વધારે છે. સાહેબ એના પ્રેસિડેન્ટ ની બાજુમાં એનું ઘર છે, જ્યાં હું રોકાયેલો છું. ફરી ફરીને કહું છું ત્યારે એની એક જ વાત મને કીધેલી, તમારા સુધી પહોંચાડું છું કે સાહેબ બ્રાહ્મણ તરીકે એક નાનકડી સત્યનારાયણ ની કથા વાંચતા વાંચતા જયારે મને કાઢી મૂકવામાં આવ્યું અહીંથી અને હું પાછું મને રાખવામાં ન આવ્યો ને, ત્યારે એટલું જ વિચાર્યું કે કોઈ 33 કરોડ દેવતા ઉપર ભરોસો હોય પણ પોતાની જાત ઉપર ભરોસો ન હોય તો કઈ કામ નથી લાગવાનું. એટલે મને કે દેવકી સ્ટીલ બન્યું. તો ઇન્ટરનેટ ઉપર ક્યારેક સર્ચ કરજો દેવકી સ્ટીલ ને નરેન્દ્ર રાવલ ઉર્ફે ગુરુ, તમને ખ્યાલ આવશે. આ મારી વાત ખોટી નથી, હું ક્યારેય ખોટી વાત કરતો નથી, કારણ કે એન્જિનિયર છું, મારે જવાબ આપવો પડે સાહેબ. હા હા, એટલે ફરી ફરીને યાદ કરાવું, નક્કી કરવું પડે ને બેલેન્સ ને એસેટ ને સીટ પ્રમાણે. એમ યાદ કરાવી દઉં કે એક ટેલેન્ટ એની અંદર હતું અને એ માત્ર હતું પોતાની જાત ઉપર નો ભરોસો. તો તમારી જાત ઉપર